માનનીય વડાપ્રધાન શ્રીએ આપેલા મૂળ મંત્ર ઘરે રહો સુરક્ષિત રહો સ્વસ્થ રહો અને જવાબદાર બનો તથા જવાબદાર બનાવોથી શરૂ કરું છું આજ પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતના તમામ નાગરિકોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું ગુજરાતની સલામતી અને ગુજરાતના વિકાસ માટે પોલીસ વિભાગ હંમેશા કટિબદ્ધ છે આજના દિવસે એ પણ કામના કરું છું કે કોરોના સંક્રમણ સામે આપને સૌ આજ સુધી જેવી રીતે એક થઈને લડતા આવ્યા છીએ તેવી જ રીતે આગળ પણ સૌના સહકારથી આ સંક્રમણને હરાવીશું આ સંક્રમણ સામેની લડાઈ માટે આપની પાસે એક જ શસ્ત્ર છે અને એ શસ્ત્ર છે સાવચેતી જેથી આજના દિવસે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે ત્રણ સંકલ્પ આપ્યા છે તે સંકલ્પોનું પાલન કરવા તમામ નાગરિકોને પણ અપીલ કરું છું આ ત્રણ સંકલ્પો એટલે માસ્ક પહેર્યા વગર બહાર નીકળવું નહીં હંમેશા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને વારંવાર સાબુ અને સેનિટાઈઝરથી હાથ સાફ કરવા આ ત્રણ બાબત માટે જો તમામ નાગરિકો દ્વારા સંકલ્પ લેવામાં આવે તો આ સંક્રમણ અટકાવવામાં મદદ સો ટકા મળશે લોકડાઉનના અમલ માટે ફરજ ઉપર તૈનાત પોલીસ લોકોને આ સંક્રમણથી બચાવવા માટે અવિરત કામ કરી રહ્યા છે ઉનાલાના આવા આકરા તાપમાં પણ રોડ ઉપર ચેકપોસ્ટ અને નાકા પોઈન્ટ ઉપર તેમજ કન્ટેનમેન્ટ એરિયાની સુરક્ષા માટે પોલીસના અધિકારીઓ અને જવાનો ખડેપગે ફરજ બજાવી રહ્યા છે રાજ્ય પોલીસ દળના આવા કર્તવ્યનિષ્ઠ જવાનો અને અધિકારીઓના ફરજ પાલન માટે મને ગૌરવ છે આ ફરજ દરમિયાન પોલીસ કર્મચારીઓ પણ સંક્રમિત થયા છે પરંતુ જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આ સંક્રમણને હરાવીને સ્વસ્થ થયા છે તેમણે તાત્કાલિક ફરજ પર ફરી હાજર થઈને આ લડાઈ માટે તેમની કટિબદ્ધતા બતાવી છે પોલીસ સાથે સાથે હોમગાર્ડ જીઆરડી ટ્રાફિક બ્રિગેડ સિવિલ ડિફેન્સ એનસીસી એનએસએસના સભ્યો તથા આરટીઓ અને વન વિભાગના અધિકારી કર્મચારીઓ પણ ખૂબ જ ખંતથી ફરજ બજાવી રહ્યા છે કોરોનાના સંક્રમણથી લોકોને બચાવવા માટે પોલીસ દળના પ્રયાસોને ત્યારે જ સફળતા મળશે જ્યારે ગુજરાતની જનતાનો સંપૂર્ણ સહકાર મળશે લોકો લોકડાઉનનું પાલન કરે અને અન્ય લોકો પાસે પણ પાલન કરાવે તેવી અપીલ છે પરંતુ જો જગ્યા લોકડાઉનનું ભંગ ધ્યાને આવે અથવા કોઈ જગ્યાએ ભીડ થતી હોય માહિતી મળે તો તેની ફરિયાદ પોલીસ કંટ્રોલ રૂમ અથવા સો નંબર ઉપર આપવામાં આવે તે જરૂરી છે જેથી પોલીસ આવી ફરિયાદ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી શકે ગઈકાલે આવી ફરિયાદો ઉપરથી સમગ્ર રાજ્યમાં બ્યાસી ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે લોકડાઉન દરમિયાન પોલીસ ઉપર થતા હુમલાઓ અતિ ગંભીરતાથી લઈને આવા બનાવોમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ પાસાની જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે ગઈકાલે આવા અન્ય બે બનાવોમાં પાસા હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે સાબરકાંઠા જિલ્લા હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અઠ્ઠાઈસ ત્રણ વીસ વીસના રોજ પોલીસ ઉપર હુમલાને એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ ગુનામાં સામેલ આરોપીની ગઈકાલે પાસા કાયદા જોગવાઈ હેઠળ ધરપકડ કરી સુરત જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે તેવી જ રીતે મોરબી જિલ્લામાં હળવદમાં ઓગણીસ ચાર વીસ વીસના રોજ પોલીસ ચેકિંગ દરમિયાન પોલીસની ફરજમાં રૂકાવટ કરી પોલીસ ઉપર હુમલો કરવાના બનાવ સંબંધે એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો જેમાં સામેલ આરોપીને ગઈકાલે પાસા હેઠળ ધરપકડ કરી સુરત જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે લોકડાઉન બાદ બનેલ આ પ્રકારના બનાવોમાં આજ સુધી કુલ વીસ ગુનાઓમાં છેતાલીસ આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે ટેન કરવામાં આવેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ સાત હજાર એકસો તેર વાહનો મુક્ત કરવામાં આવેલ છે હાલ સુધીમાં કુલ એક લાખ ઓગણપચાસ હજાર અઢાર વાહનો મુક્ત કરવામાં આવેલ છે સોસાયટીના સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરવામાં આવે છે અને તે આધારે ગઈકાલે રાજ્યમાં કુલ ચોત્રીસ ગુનાઓ દાખલ થયેલ છે જેમાં ચાલીસ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે રાજ્યમાં આજ સુધીમાં આવા કુલ ચારસો ચોત્રીસ ગુનામાં છ પંચાણું લોકોની ધરપકડ કરવામાં આવેલ છે લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી પોલીસ દ્વારા સતત ડ્રોન સીસીટીવી અને એએનપીઆરના એનપીઆરના માધ્યમથી નજર રાખવામાં આવી રહ્યા છે અને જ્યાં લોકડાઉન ભંગના બનાવો ધ્યાન આવેલ છે ત્યાં કાયદેસરની કાર્યવાહી પણ થાય છે ગઈકાલે રાજ્યમાં ડ્રોનના ફૂટેજના મદદથી કુલ બસો તરાણું ગુનાઓ દાખલ થયેલ છે આજ સુધીમાં ડ્રોનના ફૂટેજના મદદથી કુલ દસ હજાર ત્રણસો એકાણું ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને વીસ હજાર બેતાલીસ લોકોની પણ ધરપકડ કરવામાં આવેલ છે સીસીટીવી ફૂટેજના આધારે ગઈકાલે કુલ એકસો ચૌદ ગુનાઓ દાખલ કરીને એકસો સુડતાલીસ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે આજ સુધીમાં આવા કુલ બે હજાર એકસો ઓગણીસ ગુનાઓમાં સમગ્ર રાજ્યમાં નોંધાયા છે અને આજ સુધીમાં કુલ ત્રણ હજાર એકસો ત્રેસઠ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે સોશિયલ મીડિયા મોનિટરિંગના આધારે ખોટી માહિતી અથવા અફવા અંગેના પચીસ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે આજ સુધીમાં આવા પાંચસો પંચ્યાસી ગુનાઓમાં કુલ એક હજાર બસો ઓગણત્રીસ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલી છે સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવતા ગઈકાલે ત્રેવીસ એકાઉન્ટ દ્વારા બંધ કરવામાં આવેલ છે તેમજ અત્યાર સુધીમાં કુલ પાંચસો તેત્રીસ એકાઉન્ટ પોલીસ દ્વારા બંધ કરવામાં આવેલ છે ગઈકાલે એ એનપીઆરના અનાલિસિસથી ચોત્તર ગુનાઓ અને આજ સુધીમાં કુલ આઠસો ત્રીસ ગુનાઓ દાખલ થયેલ છે વિડિયોગ્રાફર દ્વારા થયેલ શૂટિંગના આધારે ગઈકાલે કુલ બસો છત્રીસ ગુનાઓ અને આજ સુધીમાં કુલ એક હજાર ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે પ્રહરી જેવા ખાસ વાહનો ઉપર જેમાં કેમેરા લાગેલા છે તેની મદદથી ગઈકાલે બાવન ગુનાઓ અને આજ સુધીમાં કુલ પાંચસો પંચાવન ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા બે હજાર ત્રણસો ચોત્રીસ ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગના ગુનાઓની સંખ્યા